લખપત ગુરુદ્વારાના વિકાસથી પ્રવાસન ધામને ફાયદો થશે તેવી વાત મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જન્મદિનને સંબોધતા કહી હતી. મુખ્યમંત્રીના હસ્તે 5 કરોડના કામનું લોકાર્પણ થયું હતું. કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં અનેક પ્રવાસન ક્ષેત્રોનો નોંધપાત્ર વિકાસ કરવાની પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શીખ સમાજના ધર્મગુરુએ મુખ્યમંત્રી, રાજ્યમંત્રી, સાંસદ, જિલ્લા મહામંત્રીને પરંપરાગત પાઘડી પહેરી સન્માન કર્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે લખપત ખાતે આવેલ ગુરુદ્વારામાં સરકારી ગ્રાન્ટમાંથી રૂપિયા 5 કરોડના અલગ અલગ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ પ્રસંગે લખપત તાલુકામાં પ્રવાસન ક્ષેત્રે એક નવા અધ્યાયની શરૂઆત થઈ છે. રૂપિયા 5 કરોડના વિકાસના કામો ગુરુદ્વાર ખાતે પરિપૂર્ણ થશે, ત્યારે કચ્છમાં અને કચ્છમાં અત્યંત પછાત ગણાતા લખપત તાલુકામાં પ્રવાસન ક્ષેત્રે એક નવો વિકાસનો સૂર્યોદય જોવા મળશે તેવી આશા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિશાળ જન્મેદને સંબોધતા વ્યક્ત કરી હતી. વધુમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના પ્રાસંગિક ઉદબોધનમાં એમ પણ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર કચ્છ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં પ્રવાસન સ્થળને વિકસાવવાની આવશ્યકતા છે તેવા તમામ સ્થળો વિકસાવવાનો નિર્ણય લીધો છે. ખૂબ જ ટૂંકા ગાળામાં શીખ સમાજ માટે આસ્થાના પ્રતિક સમા ગુરુદ્વારા ખાતે 5 કરોડના ખર્ચે વિકાસ કામો પરિપૂર્ણ થશે અને લોકાર્પણ થશે, ત્યારે લખપત પણ ગુરુદ્વારાના કારણે પ્રવાસન ક્ષેત્રે એક અનેરું સ્થળ બની જશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો હતો. મુખ્યમંત્રીની આ જાહેરાતને ઉપસ્થિત જનમેદનીએ તાળીઓના ગડગડાટથી વધાવી દીધી. લખપતના ગુરુદ્વારા ખાતે આજરોજ રાજ્ય સરકાર દ્વારા 5 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે. તે ગ્રાન્ટની રકમમાંથી ગુરુદ્વારાનું વિસ્તરણ, મ્યુઝિયમનું ઇન્ટિરિયર કામગીરી, રસોડું, સ્ટોર રૂમ, લંગર હોલ, ટોયલેટ બ્લોક, રસોઈના સાધનો, ગેસ્ટ હાઉસ, સાઇનેજીસ, પ્રવેશદ્વાર, 750 મીટરનો આરસીસી રોડ, સોલાર પેનલ વગેરે કામનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે યોજાયેલ એક સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સાથે રાજ્યમંત્રી વાસણભાઈ આહિર, સાંસદ વિનોદ ચાવડા, ગુરુદ્વારાના ધર્મગુરુઓ, જિલ્લા ભાજપના મહામંત્રી અનિરુદ્ધ દવે, ભાજપના પદાધિકારી રાજુભાઈ સરદાર, રમેશભાઈ જોશી, શૈલેન્દ્રસિંહ જાડેજા, પ્રવાસન નિગમના ડાયરેક્ટર શ્રી હૈદર, મેનેજિંગ ડાયરેક્ટર જ્યોતિ દિવાન તથા શીખ સંપ્રદાયના અબડાસા લખપતમાંથી ઉપસ્થિત રહેલા મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભે મુખ્યમંત્રીના હસ્તે ગુરુ ગોવિંદજીના ગગનભેદી નારા સાથે શાસ્ત્રોક્ત વિધિથી ભૂમિપૂજન કરવામાં આવ્યું. ત્યારબાદ શીખ સંપ્રદાયના ધર્મગુરુ અને આગેવાનો દ્વારા મુખ્યમંત્રી, રાજ્યમંત્રી અને સાંસદ, જિલ્લા ભાજપના મહામંત્રી સૌ મહાનુભાવોને પાઘડી પહેરાવવામાં આવી, તેને સ્વાગત પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે વાસણભાઈ આહિર, સંસદ સભ્ય વિનોદ ચાવડા સહિતના મહાનુભાવોએ પોતાનું પ્રાસંગિક ઉદબોધનમાં મુખ્યમંત્રીની આ સિદ્ધિને વર્ણવી હતી. સમગ્ર કાર્યક્રમની વ્યવસ્થા અને રૂપરેખા ભાજપના પદાધિકારી રાજુભાઈ સરદારે આપી હતી અને સૌનું સ્વાગતમાં પણ કરવામાં આવ્યું હતું.